વરાછા પોલીસ મથકમાં લવાયેલા આરોપીને ખેંચ આવતા મોત નિપજ્યું હતું. 49 વર્ષીય આડેડના મોતને પગલે પરિવારજનોએ પોલીસ ઉપર આક્ષેપ કર્યો હતો કે અમારા વડીલને ખોટી રીતે પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. આ અંગે તેઓ ઉચ્ચ પોલીસ અધિકારીઓને રજૂઆત કરશે તેમ જાણવા મળ્યું છે. વરાછા પોલીસ મથકના સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું કે ખમણની લારી ચલાવવાની આડમાં 49 વર્ષીય દિનેશભાઈ મોદી આકડા જુગાર રમાડતા હતા, જેથી પોલીસે બાતમીના આધારે તેને ઝડપીને બપોરના સમયે વરાછા પોલીસ સ્ટેશન લઈ આવ્યા હતા. પોલીસ સ્ટેશન લવાતા જ તેને ખેંચ આવતા મોત નિપજ્યું હતું, જેથી મૃતદેહને પીએમ માટે સ્મીમેર હોસ્પિટલ લાવવામાં આવ્યા છે. પરિવારના સભ્યોએ જણાવ્યું હતું કે અમારા વડીલ ખમણની લારી ચલાવીને ગુજરાન ચલાવતા હતા. આકડા જુગારનો આરોપ ખોટો છે. અમારા વડીલની હત્યા કરવામાં આવી હોય તેવી ફરિયાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓને કરવામાં આવશે. મહત્વપૂર્ણ એ છે કે પોલીસ અને પરિવારના સભ્યો વચ્ચે સ્મીમેર હોસ્પિટલ પર હોબાળો મચી ગયો હતો. કરણ મોદી, કે જેઓ મૃતક દિનેશભાઈના પુત્ર છે, તેમણે જણાવ્યું હતું કે આજે બપોરે તેઓ અશ્વિની કુમાર રોડ પર આવેલી ગૌશાળા નજીક પોતાની ખમણની લારી પર બેઠા હતા, ત્યારે ઓટો રિક્ષામાં આવેલા પોલીસ કર્મચારીઓ પિતા દિનેશભાઈ આંકડો લખાવતા હોવાનો આરોપ મૂકી લઈ ગયા હતા, જેમની પાછળ પોલીસ સ્ટેશન જતા કોઈ પોલીસ કર્મચારીઓ 1 કલાકમાં છોડી દઈશું, 500 રૂપિયા આપી લઈ જજે એમ કહ્યું હતું. ત્યારબાદ 1 કલાક બાદ પોલીસ સ્ટેશનમાંથી પિતાનો ફોન આવ્યો કે પોલીસ FIR ફાડે છે, તું આવ એટલે હું દોડીને પોલીસ સ્ટેશન જતા વરાછા પોલીસ દોડતી હતી. તેમના પિતા દિનેશભાઈને ખેંચ આવતા તેને બહાર લાવી ઓટો રિક્ષામાં સ્મીમેર લઈ જવા હતા, જ્યાં તેમને મૃત જાહેર કરાયા હતા. મૃતકની પત્નીએ જણાવ્યું હતું કે મારા પતિ વિકલાંગ હતા, રસાવાળા ખમણની લારી ચલાવીને મારા દીકરા અને મારું ગુજરાન ચલાવતા હતા. પોલીસે ખોટા આરોપ મૂકીને તેને આજે લઈ ગયા હતા. સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન ખોટી રીતે લઈ ગયા હતા. બાદમાં જાણ થઈ કે સ્મીમેર હોસ્પિટલ લાવ્યા છે, માટે આવ્યા તો ખબર પડી કે મૃત જાહેર કર્યા છે. અમારું હવે કોઈ રહ્યું નથી, અમારે ન્યાય જોઈએ છે. કેમેરામેન સાબિર સૈયદ સાથે સોનલ ટોપીવાલા, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.